દીવમાં આજે હજીરા ક્રૂઝના આગમનને લઈને દીવ પ્રશાસન માટે કોરોના ગાઈડલાઈન સહિત અનેકવિધ તૈયારીઓ કરવામાં આવી। દીવના દરિયામાં આજે હજીરા ક્રૂઝનું આગમન થયું છે। આ ક્રૂઝ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ દીવના કિલ્લા પાછળના દરિયામાં પ્રવેશ કર્યો હતો। હજીરા ક્રૂઝના આગમનને લઈને દીવ જેટી પર દીવ પ્રશાસને પણ સ્વાગત સત્કારની તૈયારીઓ સાથે કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરી સંપૂર્ણ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી। હજીરા ક્રૂઝમાંથી આવનાર યાત્રીઓને પરંપરાગત તિલક ફૂલગુચ્છ આપી અને કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી થર્મો સ્કેનિંગ કરવામાં આવ્યું હતું। માસ્ક અને સેનિટાઈઝરનો ખાસ ઉપયોગ વગેરે ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું। સાથે કોરોના રેપિડ ટેસ્ટિંગ પણ તમામ યાત્રીઓ અને ક્રૂઝ કર્મચારીઓનું કરવામાં આવ્યું હતું। કોરોના રેપિડ ટેસ્ટિંગ દરમિયાન એક મહિલાને કોરોના પોઝિટિવ નોંધાયો। દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તેમને એમ્બ્યુલન્સમાં દીવ સરકારી હોસ્પિટલ કોરોના વિભાગમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા। આ મહિલામાં કોરોના પોઝિટિવ નોંધાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। દીવમાં આવેલા હજીરા ક્રૂઝની મુલાકાત દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, એસપી અનુજકુમાર, અધિકારીગણ અને દીવના પત્રકારોએ લીધી। મુલાકાત દરમિયાન દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાયે આ ક્રૂઝમાં રહેલા દરેક સુવિધાઓ વિશે જાણકારી મેળવી। આ ક્રૂઝ 300 જેટલા પ્રવાસીઓની સુવિધા ઉપલબ્ધ છે અને 16 કેબિનો આવેલી છે। આ ક્રૂઝ અઠવાડિયામાં 2 રાઉન્ડ ટ્રીપ કરશે। આ ક્રૂઝમાં ગેમિંગ લાર્જ, વીઆઈપી લાઉન્જ, મનોરંજન, ઓન ડેક વગેરે આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। તેઓએ દીવના દરિયો અને સૌંદર્યકરણને પણ નિહાળ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ ક્રૂઝના આગમનને લઈ દીવનો પર્યટક ક્ષેત્રે બહોળો વિકાસ થયો। દીવવાસીઓને પણ રોજગાર ધંધામાં નવી દિશા મળશે। ધવલ ચુડાસમા સાથે શૈલેષ વાળા, જીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।